ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આરએસએસના સ્વયંસેવકો મદદ માટે આગળ આવ્યા છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે કોવિડના દર્દીઓને મદદરૂપ થવા માટે આરએસએસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે। આરએસએસના કાર્યકરો જનરલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને મદદરૂપ બની રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારીમાં આરએસએસના કાર્યકરો સ્મશાન ગૃહમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાવી રહ્યા છે, જે નોંધનીય કહી શકાય તેવી બાબત છે। નારાયણ વેલાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રાંતના સેવા પ્રમુખ અને સેવા સાધના કચ્છના ખજાનચીની જવાબદારી છે। છેલ્લા છ દિવસથી ભુજની અંદર જીકે જનરલ હોસ્પિટલ, અડાણી હોસ્પિટલની અંદર આપણે કામગીરી સંભાળી છે અને લગભગ અત્યાર સુધી 80 જેટલા સ્વયંસેવકો નિયમિત અહીં 24 કલાક આજથી ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે। અહીં નવા આવતા દર્દીઓને અંદર સુધી એડમિટ કરવા માટે લઈ જવાના, જે કંઈ સાજા થયા છે એમને બહાર લાવવાથી લઈ એમના ઘર સુધી મૂકવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે, અને જે કોરોના દર્દીનું અવસાન થાય એમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકવાથી લઈ અને સ્મશાન ગૃહ સુધી કાર્યકર્તાઓ મૂકવા જાય, અને સ્મશાનની અંદર પણ સંપૂર્ણ માનમર્યાદા અને ધાર્મિક વિધિ સાથે એમના અગ્નિસંસ્કાર થાય, આ પ્રકારની કામગીરી કચ્છની અંદર 3 જગ્યાએ ચાલી રહી છે। આ જ પ્રકારની કામગીરી આદિપુરમાં લીલાસા કોટિયા, સ્વામી લીલાસા ચેરિટેબલ ટ્રસ્ટ, એના દ્વારા પણ જે ભવન મળ્યું છે, વિશાળ પ્રાંગણ મળ્યું છે, એમાં ભારત વિકાસ પરિષદ અને અગ્રવાલ સમાજ ગાંધીધામ દ્વારા આ જ પ્રકારનું કોવિડ સેન્ટર ચાલે છે। ત્યાં પણ સ્વયંસેવકો સ્વચ્છતા, પાણી, ભોજનથી લઈ અને દર્દીઓને સાંત્વના આપવાની, પરિવારજનોને સાંત્વના આપવાની આ પ્રકારના કામો વ્યાપક રીતે કરી રહ્યા છે। ઓક્સિજન અને રેમડેસિવિર, એના વિશે તો એવું છે કે રેમડેસિવિર ઇન્જેક્શન હવે સંપૂર્ણ તંત્રએ પોતાના હસ્તક રાખ્યું છે, એટલે એમાં હવે સ્વયંસેવકો તરીકે આપણી કોઈ ભૂમિકા રહેતી નથી। બાકી જ્યાં ઓક્સિજનની જરૂર છે ત્યાં જેટલી સંસ્થાઓ એનું વિતરણ કરે છે એમની આપણે જાણકારી રાખી છે અને સંભવતઃ એમને જાણકારી આપી અને પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। અગ્નિસંસ્કાર 3 સ્થાન ઉપર ચાલે છે, પણ એનો કોઈ નિશ્ચિત આંકડો એટલા માટે ન કહી શકાય કે જેટલા મૃતદેહ થાય અને આવે એમનો આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ। કાર્યકર્તાઓ પણ એક દિવસ બીજા કાર્યકર્તાને એ બીજા દિવસે આપણે નથી લેતા, એમને પણ વિશ્રાંતિ આપવી જરૂરી છે વિકટ કામગીરીના કારણે। પણ એવરેજ રોજ 10-20ની વચ્ચે અગ્નિસંસ્કાર થતા હોય છે। એવી જ રીતે રાત્રિના પણ અગ્નિસંસ્કારની કામગીરી ચાલે છે, એમાં પણ 12-15 જેટલા રાત્રિના સમય પણ થતા હોય છે। તો કુલ મિલાકે આ પ્રકારે જેટલા મૃતદેહો કચ્છભરમાંથી અલગ અલગ આવતા હોય છે એમના આપણે અગ્નિસંસ્કાર આવી રીતે કરતા હોઈએ છીએ। ખૂબ બધા ક્રિટિકલ પેશન્ટો આવે છે, મોટાભાગે આખા કચ્છમાંથી, જ્યાં ઓક્સિજન અથવા આગળની વ્યવસ્થાઓ ખૂટે છે એ બધા જ લોકો ભુજમાં આવે છે, અને જે કંઈ અહીંની મર્યાદાઓ છે એમાં જેટલું સહાયક થઈ શકાય એ પ્રકારનો આપણે સૌને સહાયક થવાનો પ્રયાસ કરીએ છીએ, અને ઘણા બધા લોકોને ખૂબ સારી રાહત થઈ છે। અમારા આવ્યા પછી સ્વાભાવિક જ નર્સિંગ સ્ટાફ છે એમના કામનું ભારણ ખૂબ ઘટ્યું છે, અને એટલે અહીંનું જે કંઈ મેડિકલનું તંત્ર છે એ પણ ખુશ છે અમારી કામગીરીથી, અને એના કારણે એ લોકો વધુ સારી રીતે અંદર બાકીના દર્દીઓની સેવા કરી રહ્યા છે। સારવારનું તો આખું અંદર જ ચાલે છે, અને સ્વયંસેવકોને અંદર પ્રવેશ નથી, કારણ કે એમાં ઘણી બધી મર્યાદાઓ એમની છે। ચોક્કસ પ્રકારની પ્રશિક્ષણ ટ્રેનિંગ હોવી જોઈએ, અને જે કંઈ આક્ષેપો થાય છે એ બાબતમાં તો અંદર શું ચાલે છે આપણે કાંઈ ન કહી શકીએ। બાકી મેં કહ્યું એમ, કચ્છભરમાંથી બધી જ ગાડીઓ અહીંયા જ આવતી હોય છે, એટલે સ્વાભાવિક જ જેમ ગુજરાતભરમાં છે એમ અહીંયા આપણી ભુજની હોસ્પિટલમાં પણ એ એમ્બ્યુલન્સો નિયમિત દર 5-10-15 મિનિટે આવતી જ રહે છે। હું સૌ નગરજનોને અને સૌ લોકોને વિનંતી કરીશ કે જે કંઈ આપણને ગાઈડલાઈન મળી છે કે માસ્ક પહેરવું, શારીરિક અંતર રાખવું,
કંઈ પણ નાની તકલીફ થાય તો સાવધ થઈ જવું અને જેમ બને તેમ વહેલી તકે આયુર્વેદિક કે એલોપેથી જે આપણને યોગ્ય લાગે એ આપણી સારવાર પ્રારંભ કરી દેવી, જેથી કરીને આગળની કોઈ મુશ્કેલી આપણે વધે એના પહેલાં આપણું નિદાન થઈ જાય તો આપણે હોસ્પિટલ સુધી ન આવવું પડે. આવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા સાધના વતી હું સૌ સમાજજનો ભાઈઓ બહેનોને અપીલ કરું છું. શ્રી લોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ.